હેલો મિત્રો, વન્સ અગેન મિત્રો સ્વાગત છે આપણા લેક્ચરમાં. હું રવિ વાળાની આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ સમાનાર્થી શબ્દ એટલે કે નિયરેસ્ટ મીનિંગ ની. મિત્રો, 2019 અત્યારે મિત્રો ચાલુ છે 2020. 2019 માં મિત્રો ઈ લોન્ચ થયું. શું લોન્ચ થયું? તો કે નિયરેસ્ટ મીનિંગ નો કોન્સેપ્ટ, અને 2020 ના પેપર માં પૂછવામાં આવ્યો. એટલે કે મિત્રો, આ જે વર્ષ છે ઈ પહેલું વર્ષ છે, અને તમારી મિત્રો એક્ઝામ છે 2021 માં. એટલે તમને જે પૂછાશે મિત્રો ઈ બીજી વખત પૂછાશે. ઓકે મિત્રો, તો શું હોય છે જોઈએ આપણે આમાં. રાઈટ, એમાં આપણે મિત્રો 102 શબ્દો જોયેલા હતા. આજે મિત્રો જોવાનો છે શબ્દ નંબર 103. ઓકે મિત્રો, પહેલો શબ્દ છે પીટ. પીટ એટલે હળ. હવે મિત્રો, જે કીડીઓ છે એન્ટ, ઓકે, ઈ પોતાનું દળ બનાવે છે. તમને ખબર છે કીડીઓ છે ઈ દળ માં રહે છે. ઉંદર છે ઈ દળ માં રહે છે. ઈ દળ છે મિત્રો, ઓકે, એનો શું કહેવાય મિત્રો? પીટ અથવા તો હળ. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. આ ચેપ્ટર ને ખાસ આપણે ધ્યાન દઈને જોવાનું છે. બીજો શબ્દ છે મિત્રો બીટ્સ અથવા તો પીસ. ઓકે મિત્રો, જે મમ્મી છે આપણને બટકું ખવડાવે અન્ન, અથવા કીડી ને કણ અને હાથી ને મણ. તો જે કીડી ને કણ છે ને, જે કણ ખાતી હોય ને કીડી, એને કહેવાય મિત્રો બીટ. અને ઘણા બધા કણ હોય તો બીટ્સ, એટલે કે પીસીસ. આવડી દેવું છે મિત્રો, સાવ સિમ્પલ છે. પીસીસ અથવા બીટ્સ બંને સરખા. પછી મિત્રો આરડીઓસ એટલે કે ડિફિકલ્ટ. બોર્ડ માં પૂછાય ગયેલો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ચિંતા ન કરતા. છેલ્લો લેક્ચર આપણો આ ટોપિક માં આવશે, એમાં હું તમને એ પણ સમજાવીશ કે બોર્ડ માં કઈ રીતના પૂછાઈ ગયેલ છે. ઓકે, આરડીઓસ એટલે કે ડિફિકલ્ટ પૂછાઈ ગયેલો છે બોર્ડ માં. ક્લિફ મિત્રો, ક્લિફ એટલે શું? પેલા તો રોકેટ એટલે પથ્થર થાય, પણ સ્ટીપ રોક એટલે શું? તો કે મિત્રો પથ્થર છે એ ચડવામાં અઘરો હોય. ઓકે, ચઢાણ વાળા પથ્થર જેને કહેવાય. ઓકે, તમે ઉપર ચડતા હોય ઉપરની સાઈડ. ઓકે, તમે ભજરી મંદિર ગયા હોય તો ભજરી મંદિર ની સામેની સાઈડ મિત્રો એક ચડવાની જગ્યા છે ઉપર. તો એના જે પથ્થરો છે કેવા છે મિત્રો? તો કે ચઢાણ વાળા પથ્થરો. ઉપર ચડવું પડે તમારે, રાઈટ? તો એને શું કહેશું મિત્રો? ક્લિફ ને સ્ટીપ રોક. ખાલી રોક નહીં પણ સ્ટીપ રોક. અને પરીક્ષામાં મિત્રો જો તમે રોક પાકું કરીને ગયા હોય ને, ઓપ્શન માં સ્ટીપ રોક કહી હોય, તો શું આવશે મિત્રો? સ્ટીપ રોક. ઓકે, ચાલો મિત્રો, અમેઝિંગ આઈએમપી મિત્રો પૂછાઈ શકે છે. અમેઝિંગ શું થાય? એનો મતલબ સરપ્રાઇઝિંગ નથી તો, વાવ ઇટ્સ અમેઝિંગ, રાઈટ? અમેઝિંગ એટલે કે સરપ્રાઇઝિંગ અથવા તો એસ્ટ્રોમિસિંગ. પછી મિત્રો ક્રીચર. ક્રીચર એટલે શું? તો કે લિવિંગ બીંગ. ઓકે, જે કોઈ પણ જીવજંતુ રહેતો હોય એ બરાબર જીવંત વ્યક્તિને ક્રીચર કહેવાય. આપણે ક્રીચર જ કહેવાય, આપણે પ્રાણી છીએ પણ સામાજિક પ્રાણી. પછી મિત્રો ચ્યુડમ. ઓકે, ચ્યુંગમ તમે ખાધી હશે. ચ્યુંગમ સેન્ટર ફ્રેસ અથવા તો પેલું બિગ બિગ બુમર ને બબુલ ને ઘણી બધી આવે છે, મને તો નામે નથી ખબર. આપણે તો સેન્ટર ફ્રેસ એક જ ખાય છે. તો તમે જે ચ્યુંગમ ખાવ છો ઉપર, એટલે ચ્યુ એટલે શું મિત્રો? તો કે ચાવવું. ઓકે, ચ્યુડમ. હવે તમે કોઈ પણ વસ્તુને ચાવો, તમે સમજો કે તમે કોઈ વસ્તુને ખાવ છો તો તમે કેવી રીતના ખાશો? તો કે તમે ચાવીને ખાશો. હવે તમે કોઈ વસ્તુ જ્યારે તમે ચાવીને ખાવ તો એ વસ્તુ તમે મોઢામાં નાખશો, પછી તમે ખાશો તો એ વસ્તુ શું થાય મિત્રો? ક્રસ થાય. શું થાય? ક્રસ થાય. એટલે કે અંદર તમે સેન્ડવિચ ખાવ તો સેન્ડવિચ પેલા હોય આખી, પણ તમે મોઢામાં તમે આરોગો સેન્ડવિચ ને. ઘણા ના મોઢામાં પાણી આવી ગયા છે, રાઈટ? સેન્ડવિચ ને તમે મિત્રો અંદર આરોગો તો સેન્ડવિચ ને શું થાય મિત્રો? ક્રસ થાય, કટકા થશે અંદર, તો જ સેન્ડવિચ અંદર જશે, આખી આખી તો અંદર નહીં જાય પેટમાં. તો જો ચ્યુડમ એટલે શું? તો કે ક્રસ્ટ. બરાબર, સિમ્પલ મિત્રો યાદ રહી જશે. પછી ફિરોસિયસ મિત્રો, જેનામાં દયા નામનો છાંટો ન હોય. ઓકે, જેનામાં એક પણ દયાનો છાંટો ન હોય એને મિત્રો ફિરોસિયસ કહેવાય. ઓકે મિત્રો, તેનું સમાનાર્થી શું થાય મિત્રો? મર્સીલેસ અથવા તો બારબરસ. મિત્રો મર્સીલેસ ને કઈ રીતના યાદ રાખવી? કદાચ જો તમે ફાઇટિંગ ના શોખીન હોય ને ફ્રેન્ડ્સ, જો તમે ફાઇટિંગ ના શોખીન હોય તો ફાઇટ આવે છે નો મર્સી. ઓકે, સોનેટેન તમે જોતા હોય તો એમાં WWE ફાઇટ આવે છે. એમાં મિત્રો અલગ અલગ રાઉન્ડ હોય. ઓકે, રસલમેનિયા હોય, રોયલ રમ્બલ હોય, એમ કહીને નો મર્સી કહીને ફાઇટ આવે છે મિત્રો. બહુ ડેન્જર ફાઇટ હોય. ઓડિયા મરી જાય તો કઈ દયા નો ખાય, કદાચ મરી જાય તો કઈ વચન નો આવે, એને કહેવાય નો મર્સી. મર્સી એટલે દયા, પણ નો મર્સી એટલે દયા વગરનો. તો તમે જો અહીંયા ઈજ છે મર્સી એટલે દયા, પણ મર્સી લેસ, લેસ એટલે વગરનો, દયા વગરનો. ઓકે, ફેરોસિયસ એટલે કેવું? તો કે મર્સી લેસ, દયા વગરનો, એને બારબા રોસ પણ કહે છે, પણ આપણે યાદ આની એક ને રાખશું. બરાબર, ચાલો મિત્રો સ્વેલો ઓફ એટલે કે ગલ્પ ડાઉન, ગળી જાવ. તમને તાવ આવ્યો હોય અને તમે ડોક્ટર પાસે ગોળી લેવા જાવ તો ડોક્ટર શું કહેશે? આ ગોળીને તમે ગળી જાજો. બરાબર, એટલે કે ગલ્પ ડાઉન. પછી છે મિત્રો ટેક્ટુ. ટેક્ટુ એટલે શું થાય મિત્રો? સ્ટાર્ટ અથવા ફિનિશ. જો ટેક એટલે લેવું, પણ ટેક ખાલી નથી, ટેકની સાથે ટુ છે.
એક્ટ ટુ એટલે શું મિત્રો, સ્ટાર્ટ કરવું અથવા તો બિગીન એટલે કે શરૂ કરવું. આ મિત્રો સમજી લેજો અગત્યનું છે. પછી મિત્રો ડોમેસ્ટિક, આ પણ આઈએમપી છે મિત્રો. બધાને ખબર છે મિત્રો, તમે તમારા ઘરે ક્યારેય કોઈ દી વાઘ નહીં પાડો, સિંહ નહીં પાડો, હાથી નહીં પાડો, પણ શું પાડશો? કૂતરો. શું કામ? કૂતરો છે એ ડોમેસ્ટિક એનિમલ છે, એને ટેમ કહેવાય. ટેમ એટલે પારિતું. ઓકે, જેને આપણે પારિતું કહીએ છીએ ને, પારિતું પ્રાણી. ગાય છે તો એ કેમ આવશે? તો કે ટેમમાં આવશે, તો ડોમેસ્ટિકમાં આવશે. ડોમેસ્ટિક એટલે શું? ઘરેલું. તમે જેને ઘરમાં તમારી સાથે રાખી શકો એવા પ્રાણીને શું કહેવાય? ડોમેસ્ટિક. તો જો આ ડોમેસ્ટિકમાં આવશે ટેમ અને ડોમેસ્ટિક, કેવી તો કે ડોમેસ્ટિકમાં આવશે ને. શું કામ? તો કે આપણે ઘરમાં રહેતી હોય, માખી ઉડે છે, કેવું નહીં, કેમ આવશે? ડોમેસ્ટિકમાં, ઘરમાં રહેતી હોય તો ડોમેસ્ટિક અથવા તો ટેમ. બરાબર, બે શબ્દ છે મિત્રો, યાદ રાખજો. પછી મિત્રો ઇન્ડોલેન્ટ, લેઝી. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન એ હું સોલ્વ કરાવીશ. ઇન્ડોલેન્ટ એટલે કેવું? તો કે લેઝી, આળસુ. અને મિત્રો પછી છે રેલીઝ. રેલીઝ એટલે શું મિત્રો? તો કે એન્જોય કરવી, મોજ કરવી. રેલીઝ એટલે કે એન્જોય કરવો. ઓકે મિત્રો, ચલો આપણે બીજા અન્ય એક્ઝામ્પલ. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ નેક્સ્ટ, એના પછીનું વાક્ય. એમ્બુસ. મિત્રો એમ્બુસ એટલે શું? તો કે મિત્રો તમને ખબર છે કે ઉંદરો છે, ઉંદરો નીકળતો હોય અને કોઈ બિલાડી છે. સાંભળજો ખાસ મિત્રો, ઉંદરો છે જતો હોય અને બિલાડી છે, બિલાડી અચાનક ઉંદરાને જોવે છે તો શું કરશે મિત્રો? બિલાડી તરત એની ઉપર એટેક કરશે. ઓકે મિત્રો, તેને શું કહેવાય? એને બિલાડીએ ઉંદરા ઉપર એમ્બુસ કર્યો કહેવાય, રાઈટ? અને એવી જ રીતના બિલાડી છે એને કોઈ કૂતરો જોઈ જાય છે. ઓકે, તો કૂતરો શું કરશે? બિલાડી ઉપર મિત્રો અટેક કરશે. શું કરશે? એમ્બુસ કરશે. તો મિત્રો આવી રીતના જ્યારે તમે કોઈ વ્યક્તિને ખાવા માટે અટેક કરો, ખાવા માટે તમે એની ઉપર તમે પ્રહાર કરો, તો મિત્રો એને કહેવાય અંગ્રેજીમાં એમ્બુસ. ઓકે, તો એમ્બુસ બરાબર અટેક. ઓકે મિત્રો, યાદ રહી જશે. પછી મિત્રો એબડક્ટ. ઓકે મિત્રો, એબડક્ટ એટલે શું? મિત્રો એબડક્ટ એટલે કે કેરી ઓફ. તમને હવે સિમ્પલી ભાષામાં કહો ને મિત્રો, તો કિડનેપ. ઓકે, આપણે કોકને મિત્રો કિડનેપ કરવા, અપહરણ કરવું જોઈએ ને, હવે સિમ્પલ ભાષામાં કહું તો. તો એબડક્ટ આવશે કિડનેપ. યાદ રાખજો મિત્રો, આ કિડનેપ શબ્દથી બની શકે અને કેરી ઓફ પૂછી શકે, રાઈટ? ચાલો મિત્રો નેક્સ્ટ છે કમ્પેલ્ડ ફોર્સ. તેના કમ્પલસરી છે. તો કમ્પલસરી શબ્દ, કમ્પલસરી એટલે શું? તો કે ફરજિયાત, ફોર્સફુલી તમારે આ કામ કરવાનું છે. હેલ્મેટ તો કે કમ્પલસરી પહેરવાનું છે, તમારી ઉપર ફોર્સ કરેલો છે. તો કમ્પેલ્ડ ફોર્સ, બરાબર, યાદ રાખજો મિત્રો. પછી ડ્રઝરી. વોટ ઇઝ ડ્રઝરી? કે મિત્રો જે લોકો ગરીબ ઘરના લોકો છે એ મજૂરી કામ કરતા હોય. શું કરતા હોય? મજૂરી કામ કરતા હોય. એ મજૂરી કામને મિત્રો અંગ્રેજીમાં કહેવાય ડ્રઝરી. તમારી સામે ડ્રઝરી આવે તો શું લખવાનું? લેબર વર્ક. લેબર એટલે મજૂર અને વર્ક એટલે કામ. મજૂરી કામ એટલે શું? તો કે ડ્રઝરી. એ મિત્રો યાદ રાખજો. નથી બોલતા કે કેટલી મારે, કેટલી જિંદગી મારે મજૂરી કામ કરવું. ઓકે, હવે તો કંઈક મારો દીકરો જ કંઈક કમાઈને લાવે તો સારું, આખી જિંદગી આખી મારાથી મજૂરી કામ થશે નહીં, તો એને શું કહેવાય મિત્રો? ડ્રઝરી. ઓકે ચાલો મિત્રો, પછી આવે છે ઠેવાળ. ઇટ્સ અ ઠેવાળ. શું બોલાય મિત્રો? ઠેવાળ. બેવર ને ઠેવાળ, રાઈટ? તો શું થાય મિત્રો બેવરનું? તો એનું મિત્રો થશે ઈટ અથવા તો કન્ઝ્યુમ. મેં તમને કીધું એમ કે બિલાડી છે એ ઉંદરો ઉપર અટેક કરશે અને પછી એને ખાશે ને. જો આપણે નોર્મલી આપણે ઈટ કરતા હોય, જમવું એટલે ઈટ, ખાવું, પણ મિત્રો કઈ રીતના ખાવું? કોકને મારીને ખાવું, તો એને શું કહેવાય મિત્રો? ઠેવાળ. ઓકે મિત્રો, D E V O U R. તો ઈટ અથવા તો કન્ઝ્યુમ, ખાવું, બરાબર. પછી મિત્રો ફ્લી. F L E E, ફ્લી. ફ્રી એટલે એસ્કેપ. જો મિત્રો તમે કદાચ કમ્પ્યુટર વાપર્યું હોય જિંદગીમાં ક્યારે, તો કમ્પ્યુટરમાં જે કીબોર્ડ હોય ને, માની લો કે આ કીબોર્ડ છે કમ્પ્યુટરમાં, ઘણી બધી આમાં કી હશે કમ્પ્યુટરમાં. ઓકે, એમાં સૌથી ઉપરની કી હશે ને આવડિયા, સૌથી પહેલી કી, એમાં આમ લખેલું હશે E S C. ઓકે મિત્રો, એનો મતલબ શું? ESC નો, ESC છે એ એસ્કેપ નું ટૂંકું રૂપ છે. ઓકે, હવે અમે જયારે ભણતા ત્યારે એવું કરતા, આઠમા ધોરણમાં કમ્પ્યુટર આવ્યું એટલે કમ્પ્યુટરનો લેક્ચર હોય, તમે આવું ન કરતા, રાઈટ? આપણે જોતા કમ્પ્યુટર આવતું નથી એટલે અમે શું કરતા? મેડમ નો લેક્ચર હોય એટલે મેડમ બિચારા જરાક બહાર ગયા હોય ને, તમે વાહિતી વિડીયો ગેમ ચાલુ કરી દે. મારીઓની ગેમ બહુ મસ્ત આવતી, મારીઓની ગેમ ચાલુ કરી દે. જેવા મેડમ આવે ને, એ વેગી અમે એસ્કેપ કીની ચાપ દબાવી, એટલે એનાથી શું થાય મિત્રો? તમે જે પ્રોગ્રામમાં હોય ને, એ પ્રોગ્રામમાંથી તમે તરત ભાગી જાઓ. પેલા હું કેમ હતો? તો કે કમ્પ્યુટર ગેમમાં હતો, ગેમમાંથી મારે ક્યાં જવું છે? મારે વર્ડપેડમાં જવું છે. તો ઓલરેડી એસ્કેપ કી દબાવી દઈશ, એટલે જે પ્રોગ્રામ રનિંગ હશે ને એમાંથી હું ભાગી જઈશ. ઓકે, એટલે એસ્કેપ એટલે શું? તો કે ફ્રી. એસ્કેપ એટલે ભાગી જાઓ,
રાઈટ ફ્લી ફ્લી એટલે મિત્રો એસ્કેપ એસ્કેપ એટલે શું મિત્રો તો કે ભાગી જવું પછી મિત્રો બીનીચ બીનીચ એટલે નીચે અંડર એટલે નીચે ને બિલો એટલે નીચે ઘણા સમાન રાખી શબ્દ પછી મિત્રો હાર્વેસ્ટ ઓકે મિત્રો હાર્વેસ્ટ એટલે શું તો કે તમને ખબર છે ખેડૂત છે ઈ ખેતી કામ કરે માં લણવાનું કામ કરે લણવાનું કામ કરવાથી શું થાય મિત્રો અનાજ બનશે અનાજનું ઉત્પાદન તો જ થશે મિત્રો જ્યારે ખેડૂત લણવાનું કામ કરશે લણવાનું કામ કરવું મિત્રો એને કહેવાય હાર્વેસ્ટ એટલે કે પ્રોડ્યુસનું કામ કરશે અથવા તો ફ્રુટેજ ઓકે ફોર ઓગળવાનું કામ કરશે રાઈટ અથવા તો તમે એને સખત મહેનત પણ કહી શકો તો હાર્વેસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોડ્યુસ અથવા તો ફ્રુટેજ પછી મિત્રો સ્ટાર્વડ સ્ટાર્વડ ઓકે મિત્રો સ્ટાર્વડ એટલે શું ખબર છે મિત્રો કોઈ પણ દર્દ છે એને સહન કરવો શું થાય મિત્રો કોઈ પણ દર્દને મિત્રો સહન કરવો પણ ગંભીર રીતના સહન કરવો પછી મિત્રો ડિસ્પોઝિસ અથવા તો ઝીપડાયો ઓકે મિત્રો કોઈની પ્રોપર્ટી ઉપર મિત્રો શું કરવો હક જમાવો અને ગેરકાયદેસર કહું છું અને શું કરવું પ્રોપર્ટી ને ડિપ્રાઈવ કરવી મિત્રો છીનવી લેવી કોઈને વસ્તુ છે કોઈ બેન છે એ જાતા હોય ઓકે અને હું એની ચેન છે એટલે ગરામાં પહેરી હોય એ ચેન ને હું શું કરું છું મિત્રો તો કે ડિપ્રાઈવ કરું છું ઓકે હું એને ખેંચીને છીનવી લઉં છું તો એને શું કહેવાય મિત્રો એને કહેવાય ડિપ્રાઈવ છીનવી લેવી બરાબર પછી મિત્રો બીટ્રે બીટ્રે એટલે બી ડિસ્ટ્રોયર કહેવાય છે ને મિત્રો કે દગા ન કિસી કા સગા ઓકે દગો કરો એ કોઈનો સગો નથી તમે કોકને દગો કરો કોક તમને દગો કરવાનું જ છે 100% ની વાત છે તો બીટ્રે એટલે કે બી ડિસલોયલ ઓકે કોઈ સાથે મિત્રો શું કરો ગદ્દાર કરે લોયલ એટલે વફાદાર તો લોયલ નો વિરોધાર્થી મિત્રો ડિસલોયલ બી એટલે બનવું ઓકે દગાખોર બનવું એટલે કે બીટ્રે પછી મિત્રો કન્ડેમ કન્ડેમ એટલે શું મિત્રો ક્રિટિસાઇઝ જનરલી આપણે આજની પબ્લિક છે ને મિત્રો સરસ મજાનું મસ્તીનું કામ કરે શું કામ કરે તો કે ક્રિટિસાઇઝ કરવાનું કોકની ટીકા કરવી અને એમાં ખાસ તો મિત્રો સરકારની ટીકા ઓકે તમે કઈ પણ ટોપિક છે ને કે આ સરકાર તો આમ નથી કરતી એટલે ભાઈ ચાલુ થઈ જાય કે એક દિવસની મૂકવાનું કામ ખાલી દિવસની સરકારની મૂકી દેવાની એટલે જોશો તમે મિત્રો ચાલુ થઈ જાય બધે બોલવામાં રાઈટ તો શું કહેવાય મિત્રો એને કન્ડેમ એટલે કે મિત્રો ક્રિટિસાઇઝર કોકની ટીકા કરવી ઓકે મિત્રો ટીકા કરવી આઈએમપી છે મિત્રો યાદ રાખજો પૂછાઈ શકે એમ છે ઓકે પછી મિત્રો ડિફાઇલ સ્પોઇલ બગાડી નાખવું ડિફાઇલ કરી નાખવું દૂષિત કરી નાખવું ડે બાય ડે આપણે શું કરીએ છીએ તો કે આપણે આપણા પર્યાવરણને ડિફાઇલ કરીએ છીએ ઓકે મિત્રો બગાડીએ છીએ બગાડવું ગંદી કરવું દૂષિત કરવું એટલે કે સ્પોઇલ અને મિત્રો છેલ્લો આજનો શબ્દ છે આઉટરેજ આઉટરેજ એટલે શું મિત્રો વાયોલેટ ઓકે ગાંધી બાપુ કેમાં માનતા સત્ય અને અહિંસામાં તો અહિંસાનું તો વિરોધ અહિંસાનું વિરોધ એટલે હિંસા ઓકે મિત્રો તમે ગૂગલ માં સર્ચ કરશો ને કવબા નું ફૂલ ફોર્મ થાય ખબર નહીં પડે ઓકે કવબા નું ફૂલ ફોર્મ ખબર નહીં પડે પણ હું તમને કહી દઉં શું છે મિત્રો કવબા ગાંધી બાપુ ના પપ્પા નું નામ શું હતું મિત્રો કરમચંદ અને બા બાપુ કરમચંદ બાપુ એટલે કે ક બા ક્લિયર મિત્રો બહુ મોટા દરજ્જાના વ્યક્તિ હતા ઓ મિત્રો દીવાન હતા એ વખતે રાજા મહારાજા હતા ને એ લોકોના દીવાન તરીકે કામ કર્યું છે મિત્રો એટલે ગોંડલમાં રાજકોટમાં મોરબીમાં એમાં રાજકોટમાં બહુ ઓછું કામ કર્યું છે રાઈટ ત્યારે ગાંધી બાપુ રાજકોટમાં તમને ખબર છે કે આલ્ફ્રેડ આજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ અહીંયા ભણેલા બી છે પછી એને સામરદાસ કોલેજ જે ભાવનગરની અંદર છે અહીંયા કોલેજનો અભ્યાસ એને અહીંયા પૂરો કર્યો તો એ જે ડેલાવાર હતા અને એ બધા છે ને ગાંધી બાપુના પપ્પાને બાપુ કહીને બોલાવતા આપણે કેમ ગાંધીજીને ગાંધી બાપુ કહીએ છીએ એમ ગાંધી બાપુના પપ્પાને પણ બધા બાપુ કહીને બોલાવતા એટલે એ ડેલામાં એની બેઠક હતી એટલે કે કવા ગાંધીનો ડેલો કરમચંદ બાપુ એ રાજકોટમાં છે આટા મારતા આવતું રાઈટ કબા ગાંધી નો ડેલો એટલે કે કરમચંદ બાપુ નો ડેલો ઓકે મિત્રો તો આજે આપણે રજા લઈએ હવે આ થઈ ગયો આપણો પાંચમો લેક્ચર હવે મિત્રો આઉટડોર લેક્ચર હશે એમાં લગભગ હું તમને ફિનિશ કરાવી દઈશ અને સાતમા લેક્ચરમાં કીધું એમ કે બોર્ડમાં કઈ રીતના આવ્યા છે અને બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો સોલ્વ કરાવીશ પછી મિત્રો 110% તમારે ચિંતા નથી કરવાની આ ટોપિકને આખું મીચીને ઓકે
સમજી જ દેવાનું કે 100 માંથી 100 ટકા મારે આ ટોપિકમાં એટલે કે તમારી ગણ ગુણ આવશે પણ મિત્રો મહેનત તાકાત વાળી કરવાની બરાબર ચાલો મિત્રો તો આજનો આપણે રાખીએ મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત